અહીંયા તમને સૂચના એવી આપેલી છે કે સંખ્યાઓના સરવાળા કરી તેમાં ક્રમનો નિયમ જળવાય છે કે નહીં તે ચકાસો, બરાબર છે? એક ઉદાહરણ તમને આપેલું છે અને એક દાખલો તમારે જાતે ગણવાનો છે. રકમ આપેલી છે માઇનસ 2/3 પ્લસ 5/7 બરાબર 5/7 પ્લસ માઇનસ 2/3. અહીંયા માઇનસ 2/3 આગળ છે અને 5/7 પાછળ છે. અહીંયા 5/7ને આગળ લઈ લીધા અને માઇનસ 2/3 પાછળ આવી ગયા. હવે ક્રમના નિયમનું પાલન થાય છે કે નહીં એ સમજવા માટે શું કરવાનું? પહેલાં જે ડાબી બાજુ જેટલી આપેલી છે એ ડાબી બાજુનો જવાબ લઈ આવવાનો, પછી જેટલી જમણી બાજુ આપેલી છે એટલી જમણી બાજુનો જવાબ લઈ આવવાનો. જો બંને જવાબ સરખા આવે તો ક્રમના નિયમનું પાલન થાય છે, જો બંને જવાબ સરખા નથી આવતા તો નિયમનું પાલન થતું નથી. પણ આપણે જ્યારે ક્રમનો નિયમ ભણ્યા હતા ત્યારે એવું સમજેલા હતા કે સરવાળા અને ગુણાકાર આ બંનેમાં ક્રમના નિયમનું પાલન થાય, જ્યારે બાદબાકી અને ભાગાકારમાં ક્રમના નિયમનું પાલન થતું નથી. એટલા માટે યાદ રાખવાનું કે જ્યારે તમે સરવાળો અને ગુણાકારમાં ચકાસો છો ક્રમનો નિયમ, ત્યારે ફરજિયાત તમારી ડાબી બાજુ અને જમણી બાજુ બંનેના જવાબ સરખા જ આવવા જોઈએ. અને જ્યારે બાદબાકી અને ભાગાકારનો દાખલો ગણો છો ત્યારે ફરજિયાત બંનેના જવાબ અલગ અલગ જ આવવા જોઈએ, બરાબર છે? અહીંયા સૌથી પહેલાં ડાબી બાજુ આપણે લખી શું છે, તો કે માઇનસ 2/3 પ્લસ 5/7. હવે 1/3 છે અને 1/7 છે એટલે આપણે લસા લેવો પડશે. તો કઈ એવી સંખ્યા છે જે બંનેના ઘડિયામાં આવે છે? તો લસા લીધેલો છે 21, કે 3×7 કરો એટલે 21 અને 7×3 કરો એટલે 21. હવે છેદમાં આપણે જે સંખ્યાને ગુણીએ છીએ એ જ સંખ્યાને અંશમાં ગુણવાની થશે, બરાબર? તો 3 જોડે હું 7નો ગુણાકાર કરું છું એટલા માટે એ જ 7નો ગુણાકાર ક્યાં થશે? માઇનસ 2 સાથે, એટલે 7 × 2 = 14 અને માઇનસની નિશાની. હવે 7 જોડે હું 3નો ગુણાકાર કરું છું તો એ 3નો જ ગુણાકાર ક્યાં થશે? 5 સાથે, એટલે 3×5 = 15. આગળ પ્લસની નિશાની, છેદમાં 21 થઈ ગયું. હવે માઇનસ પ્લસ માઇનસ, 15 માંથી 14 બાદ થાય તો કેટલો જવાબ આવે? 1 અને મોટા પદની નિશાની, એટલે ડાબી બાજુનો જવાબ આવ્યો 1/21. એવી જ રીતના હવે જમણી બાજુનો જવાબ કરવાનો, 5/7 પ્લસ માઇનસ 2/3. તો ત્યાંય પાછું એમ જ 5/7 એમને એમ લખી નહીં ખા, અહીંયા પ્લસ માઇનસ 2 નિશાની ભેગી થઈ છે તો એ 2 નિશાનીને છૂટી કરી દેશું, એટલે પ્લસ માઇનસ શું થાય? માઇનસ, એટલા માટે અહીંયા વચ્ચે આવી ગયા માઇનસ અને પાછળના 2/3. પાછો લસા લેવાનો, અહીંયા જેટલો લસા હતો એટલો જ લસા અહીંયા આવશે, 21 આવી ગયું. 7નો 3 આરે ગુણાકાર કરી છે એટલે 5 આરે પણ 3નો ગુણાકાર કરવાનો, 5×3 = 15. અને 3 આરે 7નો ગુણાકાર કરી છે તો 2 સાથે પણ કેનો ગુણાકાર કરવાનો? 7નો, એટલે 2×7 = 14. 15માંથી 14 જઈ તો 21, 15માંથી 14 જઈ તો 1×21 = 21. આવી ગયો 2નો જવાબ સરખો, એટલે કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ. અહીંયા હજુ તમારે નીચે લખવું હોય તો લખી નાખવાનું કે સરવાળા માટે ક્રમનો નિયમ જળવાય છે. હવે એક દાખલો તમને ગણીને આપેલો હતો, બીજો દાખલો તમને જાતે ગણવાનો કીધો છે, બરાબર છે? એ દાખલાની અંદર પણ તમને 2 રકમ આપેલી છે, એ બંને રકમમાં ક્રમ બદલાવેલા છે અને તમને ચકાસવાનું કીધું છે કે ક્રમના નિયમનું પાલન થાય છે કે નહીં એ કયો. તો તમને જેમ ઉદાહરણમાં આપેલું છે એ જ રીતના દાખલો ગણવાનો છે, બરાબર? રકમ શું છે? −6/5 પ્લસ −8/3 બરાબર −8/3 પ્લસ −6/5. તો આગળ ઉદાહરણમાં જેમ કરેલું છે એમ જ પહેલાં ડાબી બાજુ આપણે ચકાસશું. ડાબી બાજુ શું આપેલી છે? −6/5 પ્લસ −8/3. જેટલી ડાબી બાજુ આપેલી છે એટલી મેં એમને લખી નાખી. હવે આગળના જે −6/5 છે એ એમના એમ રહેશે, અહીંયા પ્લસ ને માઇનસ 2 નિશાની ભેગી થઈ જાય છે તો એને આપણે છૂટી કરી નાખવાની, એટલે પ્લસ માઇનસ માઇનસ −8/3. હવે બંનેના છેદ સરખા કરવા પડશે તો છેદ સરખો કરવા માટે આપણે શું કરશું? લસા લેશું. 5 અને 3નો લસા કેટલો નીકળશે? 15. 5ના ઘડિયામાં 15 આવે અને 3ના ઘડિયામાં પણ 15 આવે, એટલા માટે લસા આવી ગયો 15, એટલે આપણે છેદમાં લખી નાખ્યા 15. હવે 5નો કેટલા સાથે ગુણાકાર કરો ત્યારે 15 આવે? તો કે 3 સાથે. તો એ જ 3નો ગુણાકાર અંશમાં પણ કરવાનો, અંશમાં ગુણાકાર કરીએ એટલે 6×3 = 18 અને માઇનસની નિશાની, પાછી આ માઇનસ નિશાની પાછળની મૂકી દેવાની. 3નો કેટલા રે ગુણાકાર કરો ત્યારે 15 આવે? તો કે 5 સાથે, એટલે એ જ 5નો ગુણાકાર અંશમાં કરવાનો, 8×5 = 40 થઈ ગયું. હવે નેક્સ્ટ સ્ટેપ, માઇનસ માઇનસ શું થાય? પ્લસ, અને 40માં 18 પ્લસ કરો તો કેટલો જવાબ આવે? 58.
40 માં 18 પ્લસ કરો એટલે 58 અને મોટા પદની નિશાની શું કારણ કે આપણે શું કરેલું છે સરવાળો કરેલો છે અને સરવાળો કે બાદબાકી કરતા હોય ત્યારે જવાબમાં મોટા પદની નિશાની મૂકવાની થાય એટલે આપણો જવાબ આવ્યો 58 ના છેદમાં 15 કઈ બાજુનો જવાબ આવ્યો ડાબી બાજુનો જવાબ આવ્યો -58 ના છેદમાં 15 હવે એવી જ રીતે આપણે જમણી બાજુનો જવાબ શોધવાનો છે તમારે આટલો દાખલો આઈડિયલમાં સમાડી જ દેવાનો છે બાજુ બાજુમાં બરાબર ઉદાહરણ આપેલું છે એ પ્રમાણે તો જમણી બાજુ હવે આપણે શું આપેલી છે તો કે -8 ના છેદમાં 3 પ્લસ -6 ના છેદમાં 5 પાછું અહીંયા કર્યું તો એમ જ દાખલો ગણતો જવાનો પહેલા આગળના -8 ના છેદમાં 3 એમના એમ રહેશે અહીંયા પાછી બે નિશાની ભેગી થઈ તો એ નિશાનીને છૂટી કરવાની પ્લસ માઇનસ -6 ના છેદમાં 5 લસાઅ તો ઉપર હતો એ જ આવશે કેટલો 15 હા એટલે 15 લસાઅ લીધો તો છેદમાં આપણે લખી નાખ્યા 15 ત્રણમાં 15 લઈ આવવા માટે કેટલા રે ગુણાકાર કરવો પડે 5 સાથે એટલે 8નો પણ ગુણાકાર 5 સાથે કરશું 8 5 40 માઇનસ અને 5માં 15 લઈ આવવા માટે કેટલા રે ગુણાકાર કરવો પડે 3 સાથે તો 6નો ગુણાકાર પણ 3 સાથે એટલે 6 તેરી 18 આગળની માઇનસની નિશાની પાછા માઇનસ માઇનસ પ્લસ 40ના 18 કેટલા થશે 58 ના છેદમાં 15 પાછો સરવાળો કર્યો છે એટલે મોટા પદની નિશાની તો જુઓ જીને ડાબી બાજુનો જવાબ શું હતો -58 ના છેદમાં 15 જમણી બાજુનો જવાબ પણ -58 ના છેદમાં 15 તેથી લખી નાખવાનું કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ પાછું આમાં પણ જો તમારે નીચે લખવાનું હોય કે ક્રમના નિયમનું પાલન થાય છે તો લખી શકો છો આ થઈ ગયું સરવાળા માટેનું બરાબર છે હવે નેક્સ્ટ આપણે સમજવાનું છે બાદબાકી માટેનું બાદબાકી માટે તમને કંઈક પાછું એમાં એમ જ છે એક ઉદાહરણ આપેલું છે અને એક દાખલો આપણે જાતે ગણવાનો છે પણ પહેલાં આપણે ખબર હોવી જોઈએ કે બાદબાકીમાં ક્યારેય ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી આપણે થિયરીમાં સમજ્યા છીએ બરાબર છે બાદબાકીમાં ક્રમના નિયમનું પાલન થતું નથી તો ક્રમના નિયમનું પાલન નથી થતું તો એટલે આપણે ખબર જ છે કે ડાબી બાજુ અને જમણી બાજુ બે સરખી આવશે નહીં જ જો સરખી આવી તો ત્યાં તમારો દાખલો ખોટો પડશે રકમ આપેલી છે 2 ના છેદમાં 3 -5 ના છેદમાં 4 એટલે ડાબી બાજુ લખી 2 ના છેદમાં 3 -5 ના છેદમાં 4 ત્રણનો અને 4નો લસાઅ સિમ્પલ છે 12 જ નીકળે 3 ચોક 12 અને 4 તેરી 12 બરાબર હવે 3 સાથે આપણે કેટલાનો ગુણાકાર કર્યો હતો 4નો તો 2 સાથે પણ કેટલાનો ગુણાકાર કરવાનો 4નો 4 2 8 માઇનસની નિશાની 4 સાથે કેટલાનો ગુણાકાર કર્યો હતો 3નો ત્યારે 12 આવે ને એટલે એ જ 3નો ગુણાકાર કોની સાથે કરવાનો 5 સાથે 5 તેરી 15 8 - 15 છેદમાં લસાઅ આપણે લીધો હતો એટલો કેટલો 12 15માંથી 8 બાદ કરો એટલે કેટલો જવાબ આવે 7 કરેલી છે બાદબાકી એટલા માટે મોટા પદની નિશાની 15ની આગળ માઇનસ છે એટલે 7ની આગળ પણ માઇનસ તો -7 ના છેદમાં 12 આપણી ડાબી બાજુનો જવાબ આવ્યો -7 ના છેદમાં 12 નેક્સ્ટ તમને આપેલું છે જમણી બાજુ છે 5 ના છેદમાં 4 -2 ના છેદમાં 3 અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક છે 4 ના છેદમાં 5 નો આવે 5 ના છેદમાં 4 આવે બરાબર છે 5 ના છેદમાં 4 -2 ના છેદમાં 3 પાછું લસાઅ લીધો 12 4 આરે કેટલાનો ગુણાકાર કરવો પડે 3નો ગુણાકાર કરવો પડે તો એ જ 3નો ગુણાકાર 5 સાથે કરવાનો 5 તેરી 15 3નો ગુણાકાર 4 સાથે એટલે 4 2 8 15 - 8 છેદમાં આપણે લસાઅ કેટલો લીધો હતો 12 15માંથી 8 બાદ કરો તો 7 7 ના છેદમાં 12 ડાબી બાજુની અંદર માઇનસની નિશાની છે જમણી બાજુની અંદર પ્લસની નિશાની છે ભલે જવાબ બે સરખો છે 7 ના છેદમાં 12 7 ના છેદમાં 12 પરંતુ નિશાની અલગ અલગ છે એટલે એ જવાબ સરખો કહેવાય નહીં કારણ કે આપણે ખબર જ છે કે એક હોય એક જ હોય પ્લસ ગયો તો એ એક જ હોય ને માઇનસ ગયો તો એ એક જ હોય બરાબર છે પણ ફેર શું હોય -1 છે એ સંખ્યારેખામાં ડાબી બાજુ આવે +1 છે એ સંખ્યારેખામાં જમણી બાજુ આવે એટલા માટે બે સરખા ગણાતા નથી એટલે અહીંયા એવું નહીં વિચારવાનું કે 7 ના છેદમાં 12 બે સરખા છે ખાલી નિશાની આડાવડી છે તો પણ એ જવાબ સરખો ગણાતો નથી હવે એની બાજુમાં જે રકમ છે એ દાખલો તમને જાતે ગણવાનો કીધેલો છે 1 ના છેદમાં 2 -3 ના છેદમાં 5 બરાબર 3 ના છેદમાં 5 -1 ના છેદમાં 2 તો પાછું આપણે કરતા તો એમ જ પહેલાં આપણે ડાબી બાજુનો જવાબ લઈ આવશું ડાબી બાજુ તમને આપેલી છે 1 ના છેદમાં 2 -3 ના છેદમાં 5 2 અને 5 નો લસાઅ કેટલો નીકળશે જો 5 ના ઘડિયામાં 5 એકા 5 એ તો 2માં આવતા નથી ડાયરેક્ટ 5 2 10 10 જ 2માં આવે છે એટલે લસાઅ કેટલો નીકળશે 10 લસાઅ 10 નીકળ્યો તો એ મેં છેદમાં લખી નાખ્યું છેદમાં આપણે 10 લખી નાખ્યા બરાબર છે 2 ના ઘડિયામાં 10 ક્યાં આવે 5 તો એ જ 5નો ગુણાકાર ક્યાં કરવાનો અંશમાં 1 5 5 માઇનસની નિશાની 5ના ઘડિયામાં 10 ક્યાં આવે 2 એ જ 2નો ગુણાકાર અંશમાં 3 2
6માંથી 5 બાદ થાય તો 1 મોટા પદની નિશાની એટલે -1 ના છેદમાં 10 આપણી ડાબી બાજુનો જવાબ આવ્યો -1 ના છેદમાં 10 અને જમણી બાજુ હવે લખવાની જમણી બાજુ આપેલી છે 3 ના છેદમાં 5 -1 ના છેદમાં 2 હવે પાછો અહીંયા લસાઅ તો 10 જ આવશે એટલે છેદમાં મેં લખી નાખ્યા 10 5 નો કેટલા રે ગુણાકાર કરવો પડે 10 લાવવા માટે 2 સાથે એ જ 2 નો ગુણાકાર અંશમાં કરવાનો 3 2 6 માઇનસની નિશાની 2 નો કેટલા સાથે ગુણાકાર કરવો પડે 10 લાવવા માટે 5 સાથે એ જ 5 નો ગુણાકાર અંશમાં 1 5 5 6 માંથી 5 જાય તો 1 છેદમાં 10 અહીંયા પણ મોટા પદની નિશાની પણ અહીંયા 6 કેવા છે પ્લસ એટલા માટે પ્લસ હવે 2 નો જવાબ તો 1 ના છેદમાં 10 જ છે પણ ડાબી બાજુમાં કઈ નિશાની છે માઇનસની જમણી બાજુમાં કઈ નિશાની છે પ્લસની એટલા માટે બંને જવાબ સરખા છે નહીં તો લખી નાખવાનું તેથી ડાબી બાજુ ઇઝ નોટ ઇક્વલ ટુ જમણી બાજુ